ના જોરાવર નગર માં આવેલ પૌરાણિક સ્થાનિક વાસી જૈન ઉપાશ્રય માં તમામ 28 પંથો માટે આવાસ ચાતુર્માસ પૂજાની વ્યવસ્થા છે. તેમાં બદલાવ કરી એક જ સંઘને આવવાની પરવાનગી આપવામાં તાજવીજ સામે વિરોધ ઉભો થયો છે અને સંવિધાન વિરુદ્ધ કબજો જમાવેલ કારોબારી સભ્યો હટાવવાની માંગ સાથે આજે સવારથી જ સમાજના આગેવાનોએ આ અમરનાથ ઉપવાસ શરૂ કર્યા છે. બિન સંપ્રદાયિકતા ટકાવી રાખવાના મુદ્દે આ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો આ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે અને બિન સંપ્રદાયિકતા ટકાવી રાખવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા જે ઉપાશ્રયમાં આવતા ટ્રસ્ટીઓ છે તેમની સાથે પણ કોઈ બોલાચાલીની ઘટના અથવા ઉગ્ર વાતાવરણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુરાવનગર સ્થાનકવાસી જૈન સંઘ મુકામે જે છેલ્લા સવા વર્ષથી કારોબારીની જડતાના હિસાબે બિનજરૂરી કબજો જમાવીને બેઠેલા છે અને એક ચોક્કસ સંપ્રદાયની મિલીભગતથી જુરાવનગર સંઘ જે બિન સંપ્રદાયિતામાં માને છે વર્ષોના વર્ષોથી તેના ઉપર કબજો જમાવવાની એક પેરવી કરાઈ છે, જેના વિરુદ્ધમાં અમે આજે આમણંદ ઉપવાસ આંદોલન ઉપર ઉતરો છું. મારી સાથે મારા જે સાધર્મિકો જે બધા શ્રાવકોની બધી શ્રાવકતાઓ છે જોડે છે અને હું ખુલ્લે આમ જે કહી છી, જોરાવનગર સંઘ બિન સંપ્રદાયિતા હતો, હશે અને રહેશે. કોઈ પણ સંપ્રદાયના સાધુ સંતો આ સંઘ ઉપર કબજો નહીં જમાવી શકે કે નહીં કોઈ કારોબારીના કે કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ કારોબારી સભ્યો નહીં કરી શકે.